नमस्कार, आप जो रहा छो न्यूज पॉइंट समाचारों ने साथे हूँ सु विशाल। सौ प्रथम नजर करिए आजनी हेडलाइन्स ऊपर। જિલ્લામાં કોરોનાએ માથું ઉચક્યું, કોરોનાના વધતા જતા કેસોમાં લોકોની બેદરકારી સામે આવી, લોકોને સાવધાની રાખવા અધિકારીઓ સહિત જાગૃત નાગરિકોએ કરી અપીલ। આમ આદમી પાર્ટીને મળી રહેલા સમર્થનથી સરકાર હરકતમાં, પાલનપુર કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરવા આવેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી। जिल्लाभर में आज विश्व चकली दिवस की उजवणी करवामां आवी। विविध स्थळोए चकलीओ माटे चकलीघर, पाणीना कुंडा तेमज चणनुं वितरण करवामां आव्युं। पालनपुरमां कोरोना फैलावी रहेला राजनेताओना न्यूज पॉइंट चेनलना अहेवालना पगले जागृत नागरिको आव्या सामे। जागृत नागरिक द्वारा राजनेताओ अने सरकारी अधिकारीओने अपील साथे आपी चीमकी। હવે સમાચાર જોઈએ વિગતવાર। જૂના ડીસા ગામે ક્રિકેટ ટુર્નામેન્ટ્સનું આયોજનમાં કોવિડ-19 ગાઈડલાઇનના ધજાગરા ઉડ્યા છે। ખુદ પોલીસ કર્મચારીઓ પણ માસ્ક પહેર્યા વગર ક્રિકેટ મેચ નિહાળતા નજરે પડ્યા છે। જૂના ડીસા ગામે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજનમાં કોવિડ-19 ગાઈડલાઇનના ઉડ્યા ધજાગરા। ખુદ પોલીસ કર્મચારીઓ પણ માસ્ક પહેર્યા વગર ક્રિકેટ મેચ નિહાળતા નજરે પડ્યા। સમગ્ર ગુજરાતમાં જ્યારે કોરોનાની બીજી લહેર ચાલુ થઈ છે ત્યારે રાજ્ય સરકાર શ્રી દ્વારા પહોંચી વળવા માટે તમામ વિભાગને જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે। ખાસ કરીને કોરોના વાયરસને દૂર રાખવા માટે સરકારની ગાઈડલાઇનનો પાલન કરવા ફરજિયાત બનાવ્યું છે, જેમાં સોશિયલ ડિસ્ટન્સ અને મોઢા પર માસ્ક બાંધવું ફરજિયાત બનાવ્યું છે। જે લોકો સરકારની ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરે તો તેમની સામે કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવી છે। ત્યારે જૂના ડીસા ગામના ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તાલુકા પોલીસ સ્ટેશનના કેટલાક કર્મચારીઓ પણ માસ્ક પહેર્યા વગર ક્રિકેટ મેચ નિહાળતા નજરે પડ્યા હતા, જ્યારે પોલીસ કર્મચારીઓની હાજરીમાં સરકારની ગાઈડલાઇનનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના ડીસા ગામની DJN હાઈસ્કૂલમાં કોરોના અને માનનીય કલેક્ટર સાહેબના તારીખ 10/3/2021 જાહેરનામાનું ખુલ્લેઆમ પોલીસ અધિકારીઓની હાજરીમાં ઉલ્લંઘન જોવા મળતા જાગૃત નાગરિક દ્વારા જિલ્લા પોલીસ વડા સમક્ષ સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે। જૂના ડીસા ગામે ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનમાં ખુદ પોલીસ કર્મચારીઓ માસ્ક પહેર્યા વગર નજરે પડ્યા છે, ત્યારે જિલ્લા પોલીસ વડા આપ સાહેબ શ્રીના આ મુદ્દે કોઈ કાર્યવાહી કરશો કે નહીં? જૂના ડીસાની DJN શાળામાં હજારોની ભીડ અને પોલીસ અધિકારીઓ માસ્ક પહેર્યા વગર ટોળા વડા મેચ જોતા જોવા મળ્યા। વિડીયોમાં જૂના ડીસા ગામના સરપંચ અને ક્રિકેટ મેચના આયોજકો અને હાજર પોલીસ અધિકારીઓ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં, કે પછી સામાન્ય લોકોને માસ્કના નામે હજારોનો દંડ વસૂલી માત્ર ગરીબ જનતાને હેરાન પરેશાન જ કરવામાં આવશે? પાલનપુર શહેરની કાર્યરત રીલ ફાઉન્ડેશન સંસ્થા અને કવન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને 100 જેટલા પરિવારોને ચકલીની જાળવણી માટે ચણ અને પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। પાલનપુર શહેરની કાર્યરત રીલ ફાઉન્ડેશન સંસ્થા અને કવન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને 100 જેટલા પરિવારોને ચકલીની જાળવણી માટે ચણ અને પાણીના કુંડાઓનું વિતરણ કરાયું। 20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ, આપણી આસપાસનું પંખી એટલે ચકલી, આધુનિક જીવનશૈલી માટે આપણે પર્યાવરણનું જતન કરવાને બદલે એનો દુરુપયોગ થતો આપણે જોઈએ છીએ। ક્યાંક આપણે પણ પરિવારને નુકસાન કરીએ છીએ। આજકાલ મોબાઈલ અને આધુનિક ઉપકરણની વધુ ઉપયોગિતા થકી આજકાલ ચકલીઓ ઓછી થતી જોવા મળે છે। છેલ્લા 7-11 વર્ષથી વિશ્વમાં ચકલીઓ બચાવવા, તેના સંરક્ષણ અને સંવર્ધન માટે વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે। આ ચકલીનું પર્યાવરણીય નામ ગોરૈયા છે। પહેલાના સમયમાં ચકલીઓ આપણા આંગણામાં જોવા મળતી હતી, મોબાઈલ ટાવર વધ્યા એમ ચકલીઓની સંખ્યા ઘટતી રહી છે। સૌને બાળપણની યાદગાર સ્મૃતિમાં ચકલી જરૂર યાદ આવે છે। આજે પાલનપુર ખાતે સેવા સંસ્થાન દ્વારા ચકલીઓ માટે દાણા ચણવા અને પાણી પીવાના કુંડા જાહેર સ્થળે લગાવવામાં આવ્યા હતા। ચકલી એક નાનું પક્ષી છે જે સર્વાહારી છે। ચકલી બીજ, અનાજ, ફળ અને કીડા આદિ ખાય છે। ચકલીઓ ઓછી થવાથી કીડા મરવાનું પ્રમાણ ઓછું થતું હોય, આ કીડા ખેત ઉત્પાદનને નુકસાન કરે છે। આ દિવસ દર વર્ષે 20 માર્ચે વિશ્વમાં ઉજવાય છે। ચકલીની લુપ્ત થતી પ્રજાતિને બચાવવા અને એને લીધે લોકોને જાગૃત કરવા માટે આ દિવસ ખાસ ઉજવાય છે। વર્ષ 2010થી આ દિવસ વિશ્વમાં ઉજવાય છે। ચકલી ઘરોના ધાબા પર, મોટી મોટી ઇમારતો પર, ખોખલા વૃક્ષોમાં તેમનું રહેઠાણ હોય છે। ચકલીનું આયુષ્ય 4-7 વર્ષ સુધી હોય છે। ચકલી 1 કલાકના 24 કિલોમીટરના ઝડપે ઉડી શકે છે। આ દિવસ માનવાનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં ચકલીના માટે જાગૃતતા ફેલાવવા અને સંરક્ષણ પ્રદાન કરવાનો હેતુ રહેલો છે। આ દિવસે ચકલીના સમર્થક અને તમામ સ્વયંસેવી સંસ્થાઓ સ્કૂલ, કોલેજો, ઘર
પ્રસ્તુતિકરણના માધ્યમથી ચકલીની જરૂરિયાત અને મહત્વ જણાવે છે. પાલનપુર ખાતે આજરોજ અનેક સંસ્થાઓ દ્વારા ચકલીઓ બચાવવા વિવિધ સામગ્રીનું વિનામૂલ્યે વેચાણ કરતા રેલ ફાઉન્ડેશન પાલનપુર અને કવન ફાઉન્ડેશન ડીસા દ્વારા લગભગ 100 જેટલા પરિવારોને ચકલી માટે ખાવા અને રહેવા માટે જરૂરી સામગ્રીનું વિશેષ રીતે વિતરણ કરવામાં આવ્યું હતું. વિશ્વ મસ્તિષ્ક ઈજા જાગૃતિ દિવસ લોકોની જાગૃતિ માટે અનેક સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમ આપવામાં આવ્યા હતા. વિશ્વ મસ્તિષ્ક ઈજા જાગૃતિ દિવસ લોકોની જાગૃતિ માટે અનેક સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો અપાયા. આજે વિશ્વ મસ્તિષ્ક ઈજા જાગૃતિ દિવસ જે દર વર્ષે 20 માર્ચના દિવસે યોજાય છે. વિશ્વ મસ્તિષ્ક ઈજા જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવતા આ દિવસનો ઉદ્દેશ્ય લોકોમાં અકસ્માત ન થાય તે માટે આ દિવસને આ અંગે જાગૃતિ ફેલાવવા અનેક કાર્યક્રમોનું આયોજન થાય છે. વિશ્વમાં આશરે 5% લોકો માથાની ઈજાથી મૃત્યુ પામે છે, જેમાં વાહનોમાં અકસ્માતના લીધે થતી ઈજા, પડવાથી થતી ઈજા તથા હિંસક ઘટનાઓને લીધે થતી મસ્તિષ્કની ઈજાઓ મુખ્ય છે. મસ્તિષ્કની ઈજાઓના લીધે ખોપડીની અંદર આવેલા મગજ ઈગાગ્રસ્ત થાય છે, યાદશક્તિની તકલીફો, પેરેલિસિસ, લકવો જેવી તકલીફો અને કેટલાક સંજોગોમાં મૃત્યુ થયાનું જાણવા મળે છે. મસ્તિષ્ક ઈજા અને મનોચિકિત્સક મસ્તિષ્ક ઈજાગ્રસ્ત વ્યક્તિઓ યાદશક્તિની ખામી, ડિપ્રેશન, ચિંતારોગ, વ્યક્તિમાં બદલાવ આવવો, વર્તન સંબંધિત સમસ્યાઓ, ગુસ્સો, થકાન, કોઈ વાતમાં રસ ના પડવો જેવી તકલીફ થાય છે. સમય જતાં તેઓમાં આપઘાતનું જોખમ અન્યના પ્રમાણમાં વધુ જોવા મળે છે. વાહન ચલાવતી વખતે સીટ બેલ્ટ તથા હેલ્મેટ અવશ્ય પહેરવું જોઈએ. દારૂ કે અન્ય માદક પદાર્થોનું સેવન કરી વાહન ચલાવવાનું ટાળવું જોઈએ. સીડી કે દાદરા ચડતી વખતે કઠેડો પકડીને ચાલવું અને ચાલવાના રસ્તા પર સીડી દાદરા પાર યોગ્ય લાઇટ ઉજાસની વ્યવસ્થા ગોઠવવી આથી વૃદ્ધો તથા દ્રષ્ટિની તકલીફવાળી વ્યક્તિઓ ઈજા પામતા રોકી શકે છે. સમગ્ર વિશ્વ આજે આ દિન વિશેષની ઉજવણી કરી રહ્યું છે. આ સંજોગોમાં આપણે પણ આ અંગે જાગૃતિ કેળવાય તે માટે સક્રિય રહેવું જોઈએ. વિશ્વમાં 5% લોકો માથાની ઈજાને કારણે મૃત્યુ પામે છે. ડીસા પૂર્વ તાલુકા વિકાસ અધિકારી સહિત 8 સામે ખોટું પેઢીનામું રજૂ કરી જમીન પચાવી પડવા મુદ્દે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ડીસા પૂર્વ તાલુકા વિકાસ અધિકારી સહિત 8 સામે ખોટું પેઢીનામું રજૂ કરી જમીન પચાવી પાડવા મુદ્દે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. ડીસા તાલુકાના ગામે મૃતક પિતાની મિલકતના પેઢીનામામાં કુટુંબીજનોએ દીકરીનું નામ વારસદાર તરીકે નીકાળી દીધું હોવાની ઘટના સામે આવી છે. ફરિયાદીના કુટુંબીજનોએ પોતાના આર્થિક ફાયદા માટે મૃતક પિતાની જમીનના પેઢીનામામાં સીધી લીટીના કોઈ હયાત વારસદાર ન હોવાનું ખોટું સોગંદનામું બનાવ્યું હોવાનું સામે આવ્યું છે. આ સાથે મૃતકને કાગળ પર જીવિત કરી બનાવટી પેઢીનામું કર્યું હોવાનું સામે આવ્યું હતું, જેને લઈ ફરિયાદી મહિલાએ 8 વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મૃતક વ્યક્તિની જમીન પચાવી પાડવા કુટુંબીજનોએ કાવતરું રચી ખોટું સોગંદનામું રજૂ કરી નોંધ પણ પડાવી લેતા ચકચાર મચી ગઈ છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કંસારી ગામે કુટુંબીજનોએ જ ખોટું પેઢીનામું બનાવ્યું હોવાની ઘટના સામે આવી છે. કંસારીના ઈશ્વરભાઈ ઉદાભાઈ ભીલના નામે વડીલો પારજીત ખેતીની જમીન આવેલી છે. જોકે તેમના મૃત્યુ બાદ તેમના કાયદેસરના વારસદારોમાં તેમની પત્ની, 2 પુત્ર અને 2 પુત્રીનો સમાવેશ થાય છે. જોકે એમની પત્ની, 2 પુત્ર અને 1 દીકરી મૃત્યુ પામી હોય હવે માત્ર એમની દીકરી લીલાબેનનો જ કાયદેસરનો હક રહેલો છે. આમ છતાં તેમના કુટુંબીજનોએ આર્થિક ફાયદા માટે તેમનું નામ નીકાળી ખોટું પેઢીનામું રજૂ કરી ગામ હકપત્રે ખોટી નોંધ પડાવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે લીલાબેન ભીલના કુટુંબીજનોએ ખોટું પેઢીનામું કરી મૃત વ્યક્તિને જીવિત અને અન્ય એક ખોટી વ્યક્તિનું નામ ઉમેર્યું હતું. જોકે મૃત પિતાની વડીલોપાર્જિત જમીનમાં એકમાત્ર ફરિયાદી જ વારસદાર હોય તેમને જાણ થતાં ચોંકી ઉઠ્યા હતા, જે બાદમાં તપાસ કરતાં ખબર પડી કે ચંદુભાઈ પીરાભાઈ ડગલા, કરણભાઈ ચંદુભાઈ ડગલા, કાળજીભાઈ મંગળાજી માજીરાણા, વાદળીબેન ભીલ, કિશન ઈશ્વરજી ભીલનું ખોટું નામ ધારણ કરેલી સમ, પેઢીનામાં અંજુબેન બતાવેલ રહેલી સમ અને પેઢીનામાં પંચ તરીકે સહી કરનારા અન્ય 2 ઈસમ મળી કુલ 8 ઈસમ સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે 8 સામે IPS કલમ 465, 467, 468, 471 અને 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો ડીસા તાલુકાના ગામની સગીરાને 1 ઈસમ લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે ભગાડી ગયાનું બહાર આવ્યું છે. ગત દિવસોએ પરિવાર સાથે રાત્રે સૂઈ ગયા બાદ વહેલી સવારે સગીરા જોવા નહીં મળતા ચોંકાવનારી સ્થિતિ બની છે. ડીસા તાલુકાના ગામની સગીરાને 1 ઈસમ લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે ભગાડી ગયાનું સામે આવ્યું છે. ગત દિવસોએ પરિવાર સાથે રાત્રે સૂઈ ગયા બાદ વહેલી સવારે સગીરા જોવા નહીં મળતા ચોંકાવનારી સ્થિતિ બની છે, જેને લઈ પરિવારે બેબાવળા બની શોધખોળ કરવા છતાં સગીરા મળી ન હતી. જોકે 2 દિવસ પહેલાં સગીરા પાસેથી મોબાઈલ મળ્યો હોય તેને બાજુના ગામમાં ઈસમે આપ્યો હોવાનું કહ્યું હતું, જેથી પરિવારે ઈસમ સામે સગીરાને ભગાડી જવાનો ગુનો નોંધાવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના એક ગામે ખેડૂત પરિવાર ખેતી કરી
ગુજરાન ચલાવે છે। ગત તારીખ 14 માર્ચના રોજ પરિવાર સાથે તેમની સગીર દીકરી પણ સૂઈ ગયા બાદ 15 માર્ચના સવારે સગીરા જોવા મળી ન હતી। જો કે બે દિવસ અગાઉ સગીરા પાસેથી મોબાઈલ મળ્યો હોય પરિવારે પૂછતા તેને જાબડિયાના રહેવાસી પ્રવીણભાઈ સેદાભાઈ રબારીએ આપ્યું હોવાનું કબૂલ્યું હતું। આ તરફ સગીરા નહીં મળતા પરિવારે શકના આધારે ઈસમ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। સૂત્રોએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં સગીરાને ભગાડી જવાની વધુ એક ઘટના સામે આવી છે, જેમાં સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે ઈસમ ભગાડી ગયાનું ખુલ્યું છે, જે બાદમાં પરિવારે સંબંધીઓ તથા આસપાસના તપાસ કરવા છતાં સગીરા નહીં મળતા અંતે પોલીસ ફરિયાદ નોંધાવી છે। સગીરાના પિતાએ પ્રવીણભાઈ રબારી સામે ડીસા રૂરલ પોલીસ મથકે IPC કલમ 363 અને 366 મુજબ ગુનો નોંધાવ્યો છે। ત્યારે રાજસિંહ માટે અરબુદા શાળા પરિવાર વાછડાલ વતી યોગદાન આપવામાં આવ્યું છે। ધૈર્યરાજસિંહ માટે અરબુદા શાળા પરિવાર વાછલડા વતી યોગદાન આપવામાં આવ્યું। અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના બનાસકાંઠા દ્વારા ધૈર્યરાજસિંહ માટે યોગદાન ભેગું કરવા મુહિમ ચલાવવામાં આવી રહી છે, ત્યારે આજે વાછલડા અરબુદા શાળા પરિવાર વતી ધૈર્યરાજસિંહ માટે ધોરણ 9-12ના વિદ્યાર્થીઓ દ્વારા યથાશક્તિ યોગદાન આપવામાં આવ્યું, જેમાં અરબુદા શાળાના આચાર્યશ્રી તેમજ શાળાના શિક્ષકોના સહયોગથી એક નાનકડા બાળક માટે ચલાવવામાં આવી રહેલ યોગદાન મુહિમમાં અરબુદા શાળામાંથી 5100 રૂપિયાની માત્ર રકમ યોગદાન ભેગું કરવા બદલ અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના બનાસકાંઠા દ્વારા શાળા પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। ગુજરાતના મહીસાગર જિલ્લાના રહેવાસી રાજદીપસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડને 3 મહિનાના પુત્ર સિદ્ધાર્યરાજસિંહ રાજદીપસિંહ રાઠોડને CMA નામની બીમારી હોવાથી તેને સારવાર માટે 16 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે, ત્યારે ધૈર્યરાજસિંહને મદદ માટે ઘણી બધી સંસ્થાઓ અગ્રણીઓ દ્વારા ગુજરાતના ખૂણે ખૂણે ફંડ ભેગું કરવા મુહિમ ચલાવવામાં આવી રહી છે। ત્યારે અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના ગુજરાત પ્રદેશ દ્વારા ધૈર્યરાજસિંહ માટે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આ મુહિમ ચલાવવામાં આવી રહી છે, ત્યારે અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના બનાસકાંઠા દ્વારા પાંથાવાડા વિસ્તારમાં યોગદાન ભેગું કરવા માટે મુહિમ ચલાવવામાં આવી રહી છે, તેમાં આજે વાછલડા અરબુદા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પણ ફૂલ લઈ તો ફૂલની પાંખડી પ્રમાણે યથાશક્તિ યોગદાન ભેગું કરી એક માતબર રકમ આપી સેવામાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું, તે બધા માટે ગર્વની લાગણી અનુભવે છે। ડીસા કલા સૃષ્ટિ ફાઉન્ડેશનના નિવૃત્ત શિક્ષક દ્વારા ચકલી દિન નિમિત્તે વેસ્ટમાંથી બેસ્ટ ચકલીકર બનાવી ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી છે। ડીસા કલા સૃષ્ટિ ફાઉન્ડેશનના નિવૃત્ત શિક્ષક દ્વારા ચકલી દિન નિમિત્તે વેસ્ટમાંથી બેસ્ટ ચકલીઘર બનાવી ચકલી દિવસની ઉજવણી કરાઈ। 20 માર્ચ વર્લ્ડ સ્પેરો ડે ઘોઘાટીયા અવાજના કારણે ચકલીઓનો ચીચી અવાજો ઓછો થતો જાય છે। અગાઉના વર્ષોમાં ગામડું હોય કે શહેર હોય દરેક ઘરના ફળિયામાં ચકલીઓના ચી 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 અવાજ જોવા મળતો અને સોસાયટીના ફળિયામાં કે ઘરમાં ચકલીઓના માળા જોવા મળતા, પરંતુ આધુનિક અને ટેકનોલોજી યુગમાં વધતી જતી અનેક સમસ્યાઓના કારણે પક્ષીઓમાં ચકલીઓની સંખ્યાઓ ઓછી થવા જોવા મળે છે। આમ તો આ પ્રકારની જો આધુનિકતાના કારણે નિર્દોષ ચકલીઓનું અસ્તિત્વ સાવ ખતમ થઈ જશે અને માત્ર ચકલીઓ ફોટાઓ ડાયનાસોર્સની જેમ કાગળ ઉપર જોવા મળશે। જ્યાન્વે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચંદુભાઈ ATD રાષ્ટ્રીય પરિતોષક ચિત્ર શિક્ષક ડીસા કલા સૃષ્ટિ ફાઉન્ડેશન ડીસા દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બૂટના ખોખા કાગળ ફેવિકોલ તાર સ્કેચ રંગના માધ્યમથી બેસ્ટમાંથી બેસ્ટ શૈક્ષણિક ઇનોવેટિવ ચિત્રો તથા શૈક્ષણિક કક્કો ABCD શબ્દો તેમજ સ્વચ્છતા રાખો કચરા કચરાપેટીમાં નાખો વ્યસનોથી દૂર રહો બેટી બચાવો બેટી વધાવો વધુ વૃક્ષો વાવો પાણી બચાવો જેવા ચિત્રોના માધ્યમથી સમાજમાં જાગૃતિ આવે એવા ચકલીઘર તૈયાર કર્યા। આ પ્રસંગે ચંદુભાઈ જણાવ્યું હતું કે સમાજમાં જનજાગૃતિના આવા પ્રયાસો થશે તો નવી પેઢી જાગૃતિ દાખવશે તો ચકલીઓનું અસ્તિત્વ ટકી રહેશે। વધુ સમાચાર જોઈશું તે પહેલા અત્યારે રોકાઈશું એક બ્રેક સુધી।
वेलकम बैक महत्वपूर्ण समाचारों में आपनु स्वागत छे। तो आम आदमी पार्टी लाखणी द्वारा जन आक्रोश तथा कृषि बिल माटे आवेदन पत्र आपवामां आव्युं छे। आम आदमी पार्टी लाखणी द्वारा जन आक्रोश तथा कृषि बिल माटे आवेदन पत्र आपवामां आव्युं। आज रोज बनासकांठाना जिल्ला लाखणी तालुका मथक खाते केन्द्र सरकारे लोकसभामां माननीय केजरीवालनी सरकारनी सत्ता ऊपर कापवा माटे जे बिल पसार कर्युं छे અને આજે દિલ્હીમાં લોકોને રેશનિંગ ડોર સ્ટેપ યોજના અટકાવી કોઈપણ નિર્ણયમાં દિલ્હી એલજીનો હસ્તક્ષેપ વધારીને દિલ્હીની પ્રજાને જે જનાદેશ આપીને લોકશાહી ડબથી દિલ્હીમાં માનનીય કેજરીવાલની સરકાર ચૂંટીને લાવેલ છે તેવી પ્રજાની સુવિધાઓથી વંચિત રાખવા અને તેમનો અવાજ દબાવવાની કોશિશ ભાજપના અમિત શાહે કરીને લોકશાહીનું હનન કરેલ છે। બંધારણથી બિલકુલ વિપરીત બિલ પસાર કરેલ છે। સાથે સાથે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીએ સારો દેખાવ કરેલ હોય દેશની ભાજપની કેન્દ્ર સરકાર ડરી જતા ખોટા બિલો પસાર કરીને લોકશાહીનું ખૂન કરવામાં આવી રહ્યું છે જેનો ગુજરાતની જનતા સખત વિરોધ કરે છે તથા ચાલી રહેલ ખેડૂત આંદોલન મુદ્દે પણ લાખણી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પાલનપુરમાં રાજકીય આગેવાનો દ્વારા કોરોનાનો ફેલાવો કરી રહ્યાના ન્યૂઝ પોઈન્ટ ચેનલના અહેવાલના પગલે જિલ્લાના જાગૃત લોકોએ અપીલ કરી છે। પાલનપુરમાં રાજકીય આગેવાનો દ્વારા કોરોનાનો ફેલાવો કરી રહ્યાના ન્યૂઝ પોઈન્ટ ચેનલના અહેવાલના પગલે જિલ્લાના જાગૃત લોકોએ કરી અપીલ। અખિલ ભારતીય હિન્દુ મહાસભાના અધ્યક્ષ દ્વારા રાજનેતાઓને કાર્યવાહી કરવાની અપાઈ ચીમકી। બનાસકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ત્યારે તાજેતરમાં યોજાયેલી પાલિકાની ચૂંટણીઓમાં વિજેતા થયેલા નગરસેવકો કોરોનાની જાગૃતિના કોઈ જ પ્રકારની સાવચેતી રાખ્યા વગર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી ટોળે ટોળા એકઠા કરી સસ્તી પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે। જે પ્રકારના સમાચાર ગતરોજ ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં પ્રસારિત થતા જિલ્લાના જાગૃત આગેવાનો સામે આવ્યા છે અને રાજકીય આગેવાનોને અને સરકારી અધિકારીઓને અપીલ સાથે જો આ બાબતે ગંભીરતા દાખવવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા માટેની ચીમકી આપવામાં આવી હતી। આજે અખિલ ભારતીય હિન્દુ મહાસભાના અધ્યક્ષ ડોક્ટર દેવેન્દ્રભાઈ ચૌહાણે અમારી ચેનલ મારફતે જિલ્લાના તમામ રાજકીય આગેવાનોને કોરોનાની મહામારીમાં ગંભીરતા દાખવી સરકારી નિયમોના પાલન કરવાની અપીલ કરી હતી। સાથે સાથે સરકારી અધિકારીઓ અને રાજનેતાઓને જો આ બાબતે ગંભીરતા દાખવવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી। આમ કોરોનાની મહામારી વચ્ચે ફરી એકવાર ન્યૂઝ પોઈન્ટ ચેનલ લોકોના આરોગ્યની ચિંતા કરી સામે આવી છે ત્યારે અમારી લોકોને પણ અપીલ છે કે આ મહામારીથી બચવા માટે સંપૂર્ણપણે સરકારી ગાઈડલાઈનનું પાલન કરી આપણે અને આપણા પરિવારને બચાવીએ। અખિલ ભારત હિન્દુ મહાસભા બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ, આજે મારે આપ સૌને એક નમ્ર અપીલ કરવાની છે। આજે મીડિયાના માધ્યમથી મેં જોયું કે ગઈકાલે બનાસકાંઠા કલેક્ટરશ્રીએ એક જાહેરનામું બહાર પાડ્યું છે, પણ ગઈકાલના દિવસે જ આપણા બનાસકાંઠા જિલ્લાના કેટલાક રાજકીય અગ્રણીઓએ કોરોના સંક્રમણ અટકાવવાના બહાને ભીડ એકત્રિત કરી છે। કોવિડ-19ના જે આપણા સરકારશ્રીના નિયમોના ધજાગરા ઉડાવ્યા છે, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નથી, તેવી જ રીતે કોરોનાની રસીકરણ બાબતે પણ પાલનપુરમાં મોદી સમાજની જે રસીકરણનો કેમ્પ ગઈકાલે યોજાઈ ગયો જેમાં 155 વ્યક્તિઓ એકત્રિત થયેલા, તેમાં પણ કોવિડ-19નો ભંગ થયેલો છે જે હવે પછી થવો ના જોઈએ। જો થશે તો અમે ના છૂટકે મારે આગળની પ્રોસિજર હાથ ધરવી પડશે। હું તમામ રાજકીય અગ્રણીઓ, તમામ સરકારી કર્મચારીઓ, અધિકારીઓને અપીલ કરું છું કે કોવિડ-19નો નિયમનો ભંગ કરશો નહીં, અન્યથા કાયદેસર કાર્યવાહી સામે તૈયાર રહેજો। જય હિન્દ, જય ભારત। બનાસકાંઠા જિલ્લામાં એક માસ બાદ હવે જાણે કોરોના ફરી જીવંત થયો હોય તેમ દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે। જિલ્લાના પાલનપુર અને ડીસામાં કોરોનાનો ફરી રાફડો ફાટ્યો હોય તેમ ડીસામાં 7 કેસ તો પાલનપુરમાં 5 કેસ સામે આવતા લોકો ફફડી ઉઠ્યા છે। ગત વર્ષે દેશમાં ઊભી થયેલી કોરોના મહામારીને લઈ સમગ્ર દેશના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તો કેટલાક દેશવાસીઓને તો પોતાનો જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો હતો, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ એક એક દિવસમાં 100-100થી વધુ કોરોના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા હતા। પરંતુ તે બાદ જાન્યુઆરી માસમાં કોરોના સ્થિતિની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં જાન્યુઆરી માસમાં
15 જ એક્ટિવ કેસ રહ્યા હતા, જો કે તે પણ ફેબ્રુઆરી માસમાં ઝીરો થઈ જતા જિલ્લો કોરોના મુક્ત બન્યો હતો તેમ લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ તે બાદ જ્યારે માર્ચ મહિનાની શરૂઆત થતાં જ ફરી કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેમ બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક કેસ સામે આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 19 દિવસમાં જ કોરોનાના 14 એક્ટિવ કેસ સામે આવી જતા જિલ્લાવાસીઓ ફરી ફફડી ઉઠ્યા છે. તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં 5 એક્ટિવ કેસ તો ડીસામાં 7, જ્યારે ધાનેરા અને અમીરગઢમાં એક એક એક્ટિવ કેસ સામે આવ્યો છે. પરંતુ લોકોમાં જે ગંભીરતા દેખાવી જોઈએ તે દેખાતી નથી. આ કોરોના મહામારીના વધતા કહેર વચ્ચે પાલનપુરના કેટલાક એવા દ્રશ્યો સામે આવ્યા જેને જોઈ તમે પણ ફફડી ઉઠશો. હા, આજ 2 ફેબ્રુઆરીના ટાઈમે આપણે ત્યાં આગળ 0 કેસ હતા અને કોરોના લગભગ એમ સમજતા હતા કે હવે ગયો અને અમે બધા હાશકારો અનુભવેલો અને સમગ્ર ગુજરાતના અને ભારત દેશના લોકોએ પણ હાશકારો અનુભવેલો કે હાશ કોરોના ગયો. પરંતુ લોકોની બેદરકારી ગણો કે લોકોની ભીડની અંદર જવાનું ગણો કે ઇલેક્શનનો માહોલ ગણો કે બીજા એવા પણ ઘણા બધા ફંક્શનોની અંદર લોકો જાહેર ફંક્શનોની અંદર પહેલાંની જેમ જવાનું ચાલુ કર્યું, માસ્કનો ઉપયોગ કરવાનો બંધ કરી નાખ્યો, આ બધા કારણો ભેગા થવાથી એવું લાગે છે કે કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. અને આજની સ્થિતિમાં આશરે 4-5 પેશન્ટો દાખલ થઈ જાય છે અને આજની સ્થિતિ એવી છે કે 7 પેશન્ટ અત્યારે અમારે ત્યાં પોઝિટિવ પેશન્ટ છે, એમાંથી 6 પેશન્ટ રેપિડ ટેસ્ટ પોઝિટિવ છે અને 1 પેશન્ટને RT-PCR પોઝિટિવ છે. આ 7 પેશન્ટમાંથી 3 પેશન્ટને HRCT એટલે કે છાતીનો CT સ્કેન કરેલો છે, એની અંદર લંગ ઇન્વોલ્વમેન્ટ એટલે કે ફેફસા ઇન્વોલ્વ થયેલા છે. આ બધા પેશન્ટની અંદરથી અત્યારે ઓક્સિજન ઉપર 1 પેશન્ટ છે અને બાયપેપ વેન્ટિલેટર ઉપર 1 પેશન્ટ છે અને ઓક્સિજન વિધાઉટ ઓક્સિજન 1 પેશન્ટ છે. બાકીના પેશન્ટ બીજા બધા નોર્મલ રીતે છે, ટ્રીટમેન્ટ ઉપર ચાલુ છે. ટેસ્ટિંગની સ્થિતિ શું છે? ટેસ્ટિંગની અંદર દિવસના અમારે ત્યાં આગળ 15-20 પેશન્ટ ડેલી બહારગામ જવા માટેના પરમિશન લેવા માટે જરૂરત હોવાથી આવતા હોય છે. એની અંદર દસેક દિવસની અંદર કે અઠવાડિયાની અંદર 4-5 પેશન્ટ પોઝિટિવ નીકળતા હોય છે. પહેલાં અમારે ત્યાં આગળ લગભગ બધા જ ટેસ્ટ લગભગ નેગેટિવ આવતા હતા આજથી 10 દિવસ પહેલાં. પરંતુ હમણાં હજુ ટ્રેન્ડ એવો શરૂ થયો છે કે જે પેશન્ટો ખાલી રૂટીન ચેકઅપ માટે RT-PCR કરાવે, રાજસ્થાન જવા માટે કે એરફ્લાઇટમાં જવા માટે ટેસ્ટ કરવા આવે છે, એ લોકોમાંથી લગભગ અઠવાડિયાની અંદર 4-5 પેશન્ટ પોઝિટિવ આવી જાય છે. કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, બનાસકાંઠા જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા વધી રહી છે, શું કહેશો? કોરોનાને અત્યારે સંક્રમણને લઈને જો વાત કરીએ તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચના અંદર 12-13 કે 14 આસપાસ કોરોના એક્ટિવ બતાવ્યા છે બનાસકાંઠા પાલનપુર જિલ્લાના અંદર. તો વધુમાં વધુ આ કોરોના અસરગ્રસ્ત લોકો ના બને એના માટે હું જાગૃત નાગરિક તરીકે પાલનપુર અને બનાસકાંઠાની જનતાને કહેવા માગું છું કે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો કમ્પલસરી જો ઉપયોગ કરવામાં આવે તો કોરોના સંક્રમિત થતાં આપણે બચી શકીશું. અને પ્રશાસનને પણ થોડું ધ્યાને લઈ અને આ કોરોના અસરગ્રસ્ત અને કોરોના ગાઈડલાઇનનું પાલન કરવામાં આવે જેથી કરીને પાલનપુર અને બનાસકાંઠાની જનતા કોરોના અસરગ્રસ્ત થઈ અને એમની જાનના હાથ ન ગુમાવે, એમની જાન ન ગુમાવે એ અનુસંધાને પ્રશાસને પણ કડકમાં કડક પગલાં લેવા જોઈએ. બનાસકાંઠા જિલ્લામાં કોરોના વકર્યો છે, ફેબ્રુઆરી કરતાં માર્ચમાં સંખ્યા વધી છે, શું છે? જે માથા દેશમાં અત્યારે કોરોનાના કેસ વધ્યા છે એવી રીતે બનાસકાંઠા જિલ્લામાં પણ ગયા મહિના કરતાં કેસ વધારે થયું છે. એના અંદર ખાસ કર આપણા પાલનપુર સિટીમાં અને ડીસામાં, એટલે પાલનપુર સિટીમાં અત્યારે આપણા 5 કેસ છે, ડીસામાં 7 કેસ છે, ધાનેરામાં 1 કેસ છે અને દાંતામાં 1 કેસ છે. આ રીતે આપણે ત્યાં ટોટલ કહીએ તો 14 એક્ટિવ કેસ આજની તારીખમાં આપણા બનાસકાંઠામાં છે. પણ એક વસ્તુ સારી છે કે આપણે ત્યાં અત્યારે હોસ્પિટલાઇઝેશન ઓછું છે, મોટાભાગના કેસે હોમ આઇસોલેશનથી ઠીક થઈ જાય છે, કેસે જ બધે નહીં એ માટે આરોગ્ય તંત્ર દ્વારા પણ પગલાં લેવામાં આવી રહ્યા છે. એ પ્રમાણે અમે અત્યારે પાલનપુરમાં અને ડીસામાં ધન્વંતરી રથ ચાલુ કર્યા છે. સાથે સાથે રાજસ્થાનથી જે લોકો આવે એટલે બોર્ડર ઉપર એ લોકોની ટેસ્ટિંગ થાય, સ્ક્રીનિંગ થાય એ માટે આપણા 3-3 બોર્ડર ઉપર આપણી ટીમો ગોઠવી છે. એ ટીમો દ્વારા એન્ટીજન ટેસ્ટ થાય છે, જો ટેસ્ટમાં કોઈ પોઝિટિવ આવશે તો એ પ્રમાણે પગલાં લેવામાં આવશે. પણ અત્યાર સુધી આપણો કોઈ પોઝિટિવ આવ્યું નથી, પણ અમારી ટીમો અત્યારે ચાલુ છે અને ચાલુ રહેશે. બીજું, અમે અત્યારે અમારા સર્વેલન્સની કામગીરી પણ વધારી દીધી છે, IEC પણ વધારી છે અને તમામ ટીમ અમારે અત્યારે કામગીરી કરી રહી છે. વેક્સિનેશન જે કોરોના માટે જે આપણા પાસે રોકવા માટે એક ટૂલ છે એ કામગીરી પણ અત્યારે સઘન વેગ બનાવી ચાલુ છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યારે 1 લાખ ઉપર આપણા વેક્સિનેશન એ લોકોને આપ્યા છે, જે આપણા
60 વર્ષથી ઉપરના વ્યક્તિઓને અત્યારે વેક્સિનેશન ચાલુ છે અને અત્યાર સુધી કોઈને પણ કોઈ પણ જાતનું રિએક્શન આવ્યું નથી. મીડિયાના મિત્રોને પણ હું વિનંતી કરું છું તમારા મારફતે પ્રજાને કે બધા લોકો વેક્સિનેશનની કામગીરીમાં સામે આવે અને સામેથી વેક્સિનેશન લે. અર્બનમાં સારું છે પણ રૂરલ એરિયામાં હજી અમારા વેક્સિનેશન થોડું પુઅર છે, તો રૂરલમાં પણ લોકો જેટલા લોકો વેક્સિનેશન લેશે એટલું જ આપણા માટે સારું રહેશે. તો આજે વિશ્વ ચકલી દિન નિમિત્તે લુપ્ત થતી ચકલીને બચાવવા ઘર આંગણે જ માળા બનાવો અંતર્ગત માનવતા ગ્રુપ ભાપર દ્વારા ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યા હતા. 20 માર્ચ વિશ્વ ચકલી દિન તરીકે ઉજવાય છે. વિશ્વ ચકલી દિનની ઉજવણીનો હેતુ આપણી આસપાસના પરિસરમાં રોજિંદા જીવનમાં ચકલી જેવા માનવ મિત્ર પક્ષીની ઘટતી જતી સંખ્યા અંગે જાગૃતિ કેળવવાનો છે. બાળપોથીમાં ગુંજતા ચકલી ગીતો ટેકનોલોજીના યુગમાં વિકાસની પાછળ આંધળી દોટ મુકતો માનવી એન કેન પ્રકારે પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યો છે. તેની સીધી અસર જનજીવનની સાથે સાથે પશુ પંખીઓ ઉપર પણ વર્તાઈ રહી છે. પ્રવર્તમાન સમયના ક્રોકેટ જંગલોમાં વૃક્ષોનું સ્થાન મોબાઈલ ટાવરોએ લીધું છે, ત્યારે ઘર આંગણામાં પક્ષી ચકલી માટે પોતાના માળા માટેની જગ્યા પસંદ કરવાની સમસ્યા ઊભી થઈ છે. વિશ્વ ચકલી દિન નિમિત્તે ચકલીઓના ચી ચી કિલકલાટ પાછા લાવવાના પ્રયાસ રૂપે ભાભર તાલુકામાં લોક જાગૃતિ અને અનેક સેવાકીય કાર્ય કરતી માનવતા ગ્રુપ ભાભર દ્વારા મોટી સંખ્યામાં ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ ભાભર શહેરમાં કરવામાં આવ્યું. અત્યારે વિશ્વ ક્રોકેટના જંગલોનું હરણફાળ ભરી રહ્યું છે ત્યારે આપણે સૌ જાણો છો કે પશુ અને પક્ષીઓ લુપ્ત થતા થવાના આરે છે. ગીધ જેવા પક્ષીઓ પણ અત્યારે લુપ્ત થઈ ગયા છે. આપણા બાળકોને બતાવવા હોય તો માત્ર એ આપણે ફોટો જ બતાવતા હોય છે. ત્યારે આજે 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે માનવતા ગ્રુપ ભાભર દ્વારા તાલુકામાં લોકજાગૃતિ અને અનેક સેવાકીય કાર્યો કર્યા છે. તો આવા પક્ષીઓને બચાવવાના હેતુથી માનવતા ગ્રુપ દ્વારા આજે ચકલી ઘર અને કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ચકલીઓને લુપ્ત થતી બચાવવાના પ્રયત્નો થકી આજે આજરોજ માનવતા ગ્રુપ દ્વારા કાર્યો કરવામાં આવ્યું છે. આગળ વાત કરીશું બનાસકાંઠાના ધાનેરામાં વિશ્વ ચકલી દિનની ઉજવણી કરી માનવ સેવા સંગઠને ચકલીકરનું વિતરણ કર્યું, ચકલી બચાવો અભિયાન પણ હાથ ધર્યું છે. આમ તો આંગણ અને વૃક્ષો પર ચકલીનો કિલકિલાટ હંમેશા સાંભળવા મળતો હતો, પણ છેલ્લા 10 વર્ષથી આ અવાજ સાંભળતા બંધ થયો હોય એવી પરિસ્થિતિ સામે આવી છે. ત્યારે સમગ્ર વિશ્વ ચકલી બચાવો અભિયાન દ્વારા ચકલી બચાવવાના પ્રયાસ તેજ થયા છે, જેના અનુસંધાનમાં આજે ધાનેરામાં માનવ સેવા સંગઠન દ્વારા ચકલીના માળા અને કુંડાનું વિતરણ કરવામાં આવ્યું. છેલ્લા ઘણા વર્ષોથી આ સંગઠન દ્વારા ચકલી બચાવવા માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે. આધુનિક યુગમાં અનેક ટેકનોલોજીથી લોકો નજીક આવી રહ્યા છે, પણ ઘણા રેડિયેશનના લીધે અનેક પક્ષીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે. ચકલીની જાતિ નષ્ટ થવાના આરે છે, ત્યારે સમગ્ર વિશ્વ આજે ચકલી બચાવવા માટે મેદાનમાં છે. અનેક સંગઠન દ્વારા ચકલી બચાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. આજે 20 માર્ચના દિવસને ચકલી દિન તરીકે ઉજવીને નષ્ટ થતી ચકલીને પુનઃ ઘર અને વૃક્ષ પર કિલકિલાટ કરતી જોવા માટે સમગ્ર માનવજાત મેદાનમાં છે. વિપુલ ઠક્કર, માનવ સેવા સંગઠન, ધાનેરા. ઘણા વર્ષોથી 20 માર્ચના દિવસે આપણો વિશ્વમાં ચકલી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આજે પણ ચકલી દિવસ તરીકે માનવ સેવા સંગઠન ચકલી ઘર અને કુંડાનું ચોકંદરે વિતરણ કરીને ઉજવણી કરી રહી છે. ચકલી એ આપણું પોતાનું ઘર આંગણાનું પક્ષી છે અને અનેકવિધ કારણોસર ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યું છે, તો તેને બચાવવાની અને જાળવી રાખવાની જવાબદારી પણ આપણી બધાની છે. આજે અમે ટોકંદરથી અહીંયા કુંડા અને ચકલી ઘરના વિતરણનો કેમ્પ રાખેલ છે, સાથે સાથે પરમેનન્ટ આ બધી વસ્તુઓનું વિતરણ પણ અમે અમારા એક કાયમી કાઉન્ટર વિપુલ રેડીમેડ સ્ટોર જે નગરપાલિકા સામે આવેલું છે ત્યાંથી કરી રહ્યા છીએ. માત્ર 10 રૂપિયાના ટોકંદરમાં અમે ચકલી ઘર, પાણીના કુંડા અને માટીના ચકલી ઘરનું વિતરણ કરીએ છીએ. સાથે સાથે પક્ષીઓના ચણ માટેના જે બર્ડ ફીડર છે જે બજારમાં કદાચ 80-100 રૂપિયાની કિંમતમાં વેચાય છે, એનું પણ 40 રૂપિયાના ટોકંદર અમે વિતરણ કરીએ છીએ. તો વધુમાં વધુ ધાનેરાની અને આજુબાજુની જનતા તેનો લાભ લે તેવી અમારી નમ્ર વિનંતી છે. આમ આદમી પાર્ટીને મળી રહેલા જનસમર્થનથી ગુજરાત સરકાર ડરી બનાસકાંઠાના પાલનપુરમાં આપ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. પાલનપુર કલેક્ટર કચેરી સામે આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. પાલનપુરમાં કલેક્ટર કચેરી ખાતે કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીની કેજરીવાલ સરકારના કામો પર રોક મૂકતા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો કે વિરોધ પ્રદર્શન કરી કલેક્ટર કચેરી પહોંચે તે પહેલાં જ પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી, જેને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને સરકાર વિરોધમાં નારેબાજી કરવામાં આવી હતી. આજનો કાર્યક્રમ એવો છે કે દિલ્હીની સાણી, પ્રમાણિક અને નિષ્ઠાવાનને ભણેલી ગણેલી પ્રજાએ જ્યારે અરવિંદ કેજરીવાલની સરકારને ચૂની અને દિલ્હી વિધાનસભાની અંદર મૂકી છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી
કેન્દ્રની સરકારની અંદર નરેન્દ્ર મોદીજીની સરકાર બની ત્યારથી ચૂંટાયેલી સરકારની જે સત્તાઓ છે એના ઉપર સતત કાપ મૂકવામાં આવ્યો છે. અત્યારે હાલ વર્તમાનમાં બે દિવસ પહેલાં સંસદની અંદર કાયદો પસાર કરીને કેન્દ્ર સરકારની જે સત્તા છે, જે કેન્દ્ર સરકારની જે સરકાર છે, એમણે અમારી જે આમ આદમી પાર્ટીની કેજરીવાલજીની જે સરકાર છે એની સત્તાઓ કાપીને એલજીને આપવામાં આવી છે. સામાન્યમાં સામાન્ય જ્યારે આજે 21 તારીખે આમ આદમી પાર્ટીની સરકાર ડોર ટુ ડોર જ્યારે રેશનિંગની જ્યારે વ્યવસ્થા કરવા જઈ રહી હતી ત્યારે એના ઉપર આજે રોક લગાવી છે. આવી અમારી જે કામગીરીઓ છે, જે સારી કામગીરી છે, જનતાના હિતની કામગીરી છે, એ કામગીરીને અત્યારે રોક લગાવવામાં આવી રહી છે. એના માટે થઈને આખા ગુજરાતની અંદર આપણે આજે આ જન આક્રોશ આંદોલન કરી રહ્યા છીએ. ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની 76 સીટો આવી છે, એનાથી કેન્દ્રની સરકાર બોખલાઈ ગઈ છે અને ડરી ગઈ છે. એના માટે થઈને આમ આદમી પાર્ટીની સરકાર કામ ન કરી શકે, જનતા સુધી ના પહોંચી શકે, એના માટે એની સત્તા ઉપર કાપ મૂકવામાં આવ્યો છે. જે લોકશાહીનું હનન છે, લોકશાહીનું ખૂન છે. અમે છેલ્લે ઘડી સુધી લડીશું અને આમ આદમી પાર્ટી છેલ્લે સુધી લડીને લોકોના હિત માટે, લોકોના કામો માટે, લોકોના ઉજાગર કરી લોકોનો નાના માણસોનો અવાજ સરકાર સુધી પહોંચાડશે. જય હિન્દ, જય ભારત. ચોથી વાર લીલાશાહ કુટિયા પર રસીકરણ કાર્યક્રમ યોજાયો. પાલનપુર આજ રોજ તારીખ 20/3/2021 રોજ કુટિયા લીલાશાહ મંદિર COVID-19 રસીકરણ પ્રોગ્રામ હતો. COVID-19 રસીકરણ પ્રોગ્રામ ઉત્સાહ જોવા મળેલ હતો. કોરોના વાયરસ જેવી મહામારીથી લોકોનું આરોગ્ય જળવાય અને ખાકારી રહે તે માટે સરકારશ્રીની ગાઈડન્સ મુજબ અર્બન હેલ્થ સેન્ટર 1 લક્ષ્મીપુરા વેક્સિનેટર સોલંકી રચિતાબેન ફિહેવ, પરમાર દર્શનાબેન, દીપિકાબેન ઇલાસરિયા ફિહેવ, નગરપાલિકા કોર્પોરેટર વર્ષાબેન કદમ, લાઠી ઠાકોર દાસ ખત્રી, કદમભાઈ લાઠીવાળા, અશોકભાઈ પઢિયાર, બાબુભાઈ પઢિયાર અને સ્વામી લીલાશાહ સમિતિ, સ્વામી લીલાશાહ ટ્રસ્ટના તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આ રસીકરણ કાર્યક્રમ ચોથી વાર કેમ્પ રાખવામાં આવ્યો હતો. કાંકરેજ તાલુકાના શિહોરીના રતનપુરમાં આવેલી મોડલ સ્કૂલ વિદ્યાર્થીઓ માટે રણમાં મીઠી વીજળી સમાન. કાંકરેજ તાલુકાના શિહોરીના રતનપુરમાં આવેલી સરકારી મોડલ સ્કૂલ વિદ્યાર્થીઓ માટે રણમાં મીઠી વીજળી સમાન સાબિત થઈ રહી છે. અહીં KGBVમાં ધોરણ 9-12માં અભ્યાસ કરતી કન્યાઓ અને થરા ખાતે ધોરણ 6-10માં અભ્યાસ કરતી કન્યાઓ માટે KGVB કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કાર્યરત છે. તેમાં રાજ્ય સરકારના 100% ભંડોળથી કાર્યરત છે. સાથે સાથે શાળામાં રહેવાની સુવિધા સાથે કૌટુંબિક રમણીય વાતાવરણમાં બાળાઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. અને KGBVમાં સ્માર્ટ ક્લાસરૂમ, નિયમિત આરોગ્ય ચકાસણી, સ્વશિક્ષણની તાલીમ અને વિવિધ મૂલ્ય ઘડતરની પ્રવૃત્તિઓ, સમયાંતરે વાલીઓની મીટિંગ, વ્યવસાયલક્ષી અને જીવન કૌશલ્યની તાલીમ જેવી જીવન ઘડતરની પ્રવૃત્તિઓ સાથે વિનામૂલ્યે રહેવા અને જમવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આમ કાંકરેજ પંથકમાં આવેલી આ સરકારી મોડલ સ્કૂલમાં ઉચ્ચ શિક્ષણની સાથે સાથે ઉચ્ચ સંસ્કારોનું જતન કરાવવામાં આવી રહ્યું હોય સમગ્ર પંથકમાં આ શાળા રણમાં મીઠી વીડી સમાન સાબિત થઈ રહી છે. સરકારી મોડલ સ્કૂલ રતનપુરા શિહોરી છે. અમારી શાળાના, મારું નામ રાવલ ભાટીબેન પ્રવીણભાઈ છે. અમારી શાળાના પ્રિન્સિપાલ સર શ્રી કિરીટભાઈ પટેલ તથા બધા ગુરુજનો બધા વિદ્યાર્થીઓને ઘર જેવું વાતાવરણ પૂરું પાડે છે અને બધા વિદ્યાર્થીઓને સંસ્કારોનું સિંચન પૂરું પાડે છે. અમારી શાળામાં પૂરેપૂરી સ્વચ્છતા હોય છે. અમારી શાળાને સ્વચ્છતાનો એવોર્ડ મળેલો છે. અમારી શાળા સ્પોર્ટ લેવલે તથા બીજી બધી કલાકૃતિઓમાં પ્રથમ આવેલી છે. તો આ સાથે જ સમાચારોમાં આટલું જ. વધુ અને મહત્વપૂર્ણ સમાચાર માટે જોતા રહેશો ન્યૂઝ પોઈન્ટ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.